नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय अंग्रेजी प्रथम परीक्षा ऑक्टोबर 2022 कुल 80 गुणनू आपणे संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियोनी अंदर जोईशुं। तो खास आ वीडियोने अंत सुधी जोता रहेजो। सौप्रथम पहेलो प्रश्न छे, एनी अंदर तमारे चार राइमिंग वर्ड शोधवाना छे। एटले तमने फकरामांथी ज राइमिंग वर्ड शोधवाना, एकदम ईजी छे, चार मार्क्स तमने अहीं मळी जशे। अधर, तो अधरनुं राइमिंग वर्ड शुं थशे फकरामांथी जुओ, तो पहेलुं थशे मधर, बराबर। अधरनुं मधर, बधर तमे कंई भी लखी शकशो, तो आपणे मधर लखीशुं, MOTHER। हवे टेक्स, तो टेक्स जे छे एनुं राइमिंग वर्ड्स ए तमे स्क्रीन उपर जोई शको छो, मेक्स थशे, MAKES, मेक्स। फियर, तो फियरनुं राइमिंग वर्ड्स हियर थशे, HEAR, हियर। हवे चौथुं छे फ्लाय, बराबर। तो फ्लाय जे छे एनुं राइमिंग वर्ड्स क्राय थशे, CRY, क्राय, फ्रायनू क्राय। हवे विद्यार्थी मित्रों नीचे जुओ, बीजो प्रश्न छे जेनी अंदर एक प्रश्नना बे मार्क्स छे, कोईपण चार प्रश्नों एटले चार छे, चारे चार प्रश्नों आंसर लखवाना छे, आमां बधा फरजियात छे, एटले चार दू आठ मार्क्स तमने मळशे, बराबर। वेर डीट वीनू सीट, वीनू क्यां बेसी छे, तो तमारे लखवानुं वीनू क्लाइम अप अ ट्री, ही सेट ऑन अ ब्रांच। तो तमारे लखवानुं छे आ वाक्य आखो लखी देवानो, ही नी जगह खाली वीनू लखवानू, पाछळनू एमने एम, सेट ऑन अ ब्रांच। बीजो प्रश्न छे, वॉट वॉज वीनू डूइंग, शू करती हतू, तो लखवानू छे वीनू, ही नी जगह वीनू, पछी पाछळनू तो सेमना सेम, के वॉज कटिंग ध सेम ब्रांच, एन ओल्ड मेन सो ध बॉय। એટલે તમારે લખી દેવાનું છે એ બ્રાન્ચ જે છે એને કટ કરતી હતી। વુ સેડ, ઓ વીનુ ડોન્ટ કટ દેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ। આ કોણ બોલે છે, તો તમારે લખવાનું છે આ વાક્ય જે છે કોણ બોલે છે, ઓલ્ડ મેન, ઓલ્ડ મેન આન્સર આવશે, ઓલ્ડ મેન। પછી ઓ અપ, તો એનું વિરોધી શું થશે, ડાઉન। ખાલી આટલું ડાઉન લખો એટલે બે માર્ક્સ મળી જાય છે ને, એકદમ સહેલું। તો નોટબુકમાં સાથે સાથે લખતા રહેજો, જેથી વિડીયો જોતાં જોતાં તમને આખું 80 માર્ક્સનું પેપર જે છે એ આવડી જાય। હવે જુઓ, સાચાની સામે ટી લખવાનું છે, ખોટાની સામે એફ, ફોલ્સ લખવાનું છે। ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, તો પહેલામાં શું આવશે, ટી, ટ્રુ। પછી બીજું છે, સુનિતા વિલિયમ વોઝ બોર્ન ઇન ઓવ્યુ, તો આ કેવું આવશે, ફોલ્સ, ખોટું। સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, આ બી કેવું આવશે, ફોલ, ખોટું આવશે। પછી ધ ટ્રેડ ફેર વોઝ ઇન હોલોલ, તો આપણે શું લખીશું, ટી, ટ્રુ। હવે જોડકા જોડવાના છે, એક્સપર્ટ, તો એક્સપર્ટનું મતલબ શું થાય, નોલેજિંગ પર્સન, પહેલામાં આવશે નોલેજિંગ પર્સન। હોસ્ટ, તો હોસ્ટ જે છે એનો મતલબ શું થાય, એન્કર। પછી કન્વર્ટેડ, એનો મતલબ થશે ચેન્જ્ડ। અને છેલ્લું છે સ્કોરિંગ, સ્કોરિંગનું શું થશે, બમિંગ, બરાબર। આ રીતે જોડકા જોડશો એટલે પૂરેપૂરા ચાર માર્ક્સ પણ મળી જશે। નોટબુકમાં એટલે મૂકું છું, સાથે સાથે લખતા રહેશો તો તમને ઝડપથી યાદ રહેશે। તો નર્મદા ઇઝ શોર્ટર ધેન ધ ગંગા, શોર્ટર આવશે પહેલામાં, શોર્ટર। હવે બીજું જુઓ, અ પર્સન હુ કીપ્સ ધ રેકોર્ડ ઓફ પોઈન્ટ્સ ઇન અ કોમ્પિટિશન ઇઝ અ સ્કોરર, અ કોન્ટેસ્ટન્ટ કે એન એન્કર, તો તમારે અહીંયા શું આવશે, કોન્ટેસ્ટન્ટ। હવે નેક્સ્ટ છે, સુનિતા વિલિયમ સ્ટે ઇન ધ સ્પેસ ફોર ડેશ ડેઝ, કેટલા દિવસ સુધી સ્પેસમાં રહી હતી એ લખવાનું છે। સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, સામાંથી મળે છે એને એનર્જી, સૂર્યમાંથી, સન આવશે, બરાબર। હવે જે સાચું સ્પેલિંગ હોય એની ફરતે ગોળ રાઉન્ડ કરો, તો એક્સપિરિયન્સ, તો એક્સપિરિયન્સ તો સાચું સ્પેલિંગ તમે જોઈ શકો છો, આવી રહ્યો। ત્યારબાદ એન્વાયરમેન્ટ, તો એન્વાયરમેન્ટનો આવી રહ્યો સાચો સ્પેલિંગ, એની ફરતે મેં ગોળ કરી દીધું। ઓડિયન્સ, તો ઓડિયન્સ જે છે એનો સાચો સ્પેલિંગ આવી રહ્યો। મ્યુઝિશિયન, મ્યુઝિશિયનનો સાચો સ્પેલિંગ જે છે આવી રહ્યો, મ્યુઝિશિયન, બરાબર। તો આ રીતે ગોળ કરી દેવાનો છે। હવે પ્રશ્ન નંબર 3ની અંદર તમને આ માહિતી આપી છે, એના આધારે નીચેના ચારમાંથી ગમે તે ત્રણ પ્રશ્નો લખવાના છે। એક પ્રશ્નના બે માર્ક્સ છે, ત્રણ પ્રશ્નના જવાબ લખશો એટલે બે તરી છ માર્ક્સ મળશે। પહેલો પ્રશ્ન છે, વુમ વિલ યુ કોન્ટેક્ટ ટુ એન્જર ધ સ્કૂલ ટૂર, એટલે તમારે જો સ્કૂલની ટૂર અરેન્જ કરવી હોય તો તમે કોનો કોન્ટેક્ટ કરશો, તમારે આન્સર લખવાનું સલીમ કુરેશી। ખાલી વુમની જગ્યાએ તમારે આમ લખવાનું છે,
आंसर डायरेक्ट लखी देजो ने, सलीम कुरैशी, बस एटलू लखी देजो। बीजो प्रश्न है वेर इज टाइटेनिक टूर ऑफिस, क्या आवेली छे आ ऑफिस, तो तमारे आंसर लखवानो छे इन आनंद गुजरात, खाली एटलू लखी देजो। क्या आवेली छे आखू वाक्य आ रीते लखवानो, टाइटेनिक टूर्स ऑफिस इन आनंद गुजरात। पछी त्रीजू छे हु इज द ओनर, आ कंपनी नो मालिक कोण छे टाइटेनिक टूर प्राइवेट लिमिटेड, तो तमारे एमां आंसर लखवानो छे सलीम कुरैशी। चौथो प्रश्न है विच टाइप ऑफ फेसिलिटी डज टाइटेनिक टूर प्रोवाइड, केवी फेसिलिटी मळे छे, तो फेसिलिटी में तमारे लखवानो छे टूर पैकेज, होटल अने एर टिकीट, त्रण वस्तु लखी देवानी। जो टूर पैकेज, होटल एंड एर टिकीट। हवे विद्यार्थी मित्रों आगळनो जे प्रश्न छे संवाद पूरो करो તે જોઈ લઈએ આપણે। ઇન્ટરવ્યુઅર એમ કહે છે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, સુનિતા કહે છે હેલો નાઇસ મીટિંગ યુ, તો ઇન્ટરવ્યુઅર શું પૂછશે તો વેર ડુ યુ વર્ક, તો પહેલાંમાં વેર ડુ યુ વર્ક લખી દો ફટાફટ પહેલી ખાલી જગ્યામાં વેર ડુ યુ વર્ક, તો ઇન્ટરવ્યુઅર જે છે ફરીથી પૂછે કે સોરી ઇન્ટરવ્યુઅર નહીં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, સુનિતા આવે બરાબર, તો સુનિતા જવાબમાં એમ કહે છે કે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, પછી ઇન્ટરવ્યુઅર એમ પ્રશ્ન પૂછે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તો સુનિતા શું કહે છે એનો ડેટ ઓફ બર્થ 19 સપ્ટેમ્બર 1965। પછી ઇન્ટરવ્યુ એમ કહે છે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને કોના પરથી ઇન્સ્પાયર મળી, તો સુનિતા એમ કહે છે મહાત્મા ગાંધી, તો આ ત્રીજી ખાલી જગ્યામાં મહાત્મા ગાંધી બરાબર છે। હું ફરીથી રિપીટ કરું છું, પહેલાંમાં આવશે વેર ડુ યુ વર્ક, પછી બીજી ખાલી જગ્યામાં આવશે અને છેલ્લી ખાલી જગ્યામાં મહાત્મા ગાંધી બરાબર, એટલે પૂરેપૂરા ત્રણ માર્ક્સ મળી જશે તમને। હવે ક્વેશ્ચન બનાવવાના છે, કિરણ બેદી ઇઝ અ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર, કિરણ બેદીની જગ્યાએ શું લખી દેવાનું, વુ લખવાનું, કારણ કે તમને અહીંયા કૌંસમાં વોટ કીધું છે તો ભાઈ વોટથી પ્રશ્ન પૂછવાનો, તો તમારે લખવાનું વોટ, પછી ઇઝ, પછી ધ, વોટ ઇઝ કિરણ બેદી, ફરીથી કહું છું શું લખવાનું, વોટથી કૌંસમાં આપેલો છે એના એ પ્રમાણે જ ક્વેશ્ચન બનાવવાનું બરાબર આપણે, તો પહેલો આવશે વોટ, પછી ઇઝ અને કિરણ બેદી, વોટ ઇઝ કિરણ બેદી, પછી કિરણ બેદી લખીને પ્રશ્નચિહ્ન લખજો, બસ આટલું કરજો એટલે બે માર્ક્સ મળી જશે। બીજું છે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર, તો વેર, તો પહેલું લખવાનું વેર, લખી દીધું વેર, પછી એની વેર લખ્યા પછી લખો વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન, બસ વેર લખો પછી મહાત્મા ગાંધી વોઝ બોર્ન સુધી લખો બસ, અને બોર્ન લખ્યા પછી ક્વેશ્ચનમાં પ્રશ્નચિહ્ન। ત્રીજું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ સાપુતારા લાસ્ટ વેકેશન, તો વેન, તો પહેલાં શું લખવાનું વેન માય ફ્રેન્ડ્સ વિઝિટેડ, વિઝિટ સાપુતારા, સાપુતારા સુધી અહીંયા સુધી લખજો બરાબર, પહેલાં વેન પછી માય ફ્રેન્ડ્સ વિઝિટેડ સાપુતારા અને સાપુતારા પછી ક્વેશ્ચન માર્ક। હવે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે, વોટ ઇઝ યોર બર્થ ડેટ, પહેલાં વોટ પછી ઇઝ પછી યોર પછી ડેટ ઓફ બર્થ અને છેલ્લે પ્રશ્નચિહ્ન, આ રીતે આખું વાક્ય બનાવી દેજો, ત્રણમાંથી કોઈ પણ બેના જ બનાવવાના છે અને એક વાક્ય બનાવવાના બે માર્ક્સ છે, એકદમ સહેલું છે। પછી બીજું છે એમાં લખો માય હોમ ઓલ ધ ફ્રેન્ડ્સ ટુ કમ, તો પહેલું આવશે ઓલ ધ ફ્રેન્ડ્સ ટુ કમ માય હોમ, પહેલું આવશે ઓલ ધ ફ્રેન્ડ્સ પછી ટુ પછી કેમ અને છેલ્લું આવશે માય હોમ, એટલે મારા ઘરે આવજો બરાબર બધા જ મિત્રો। અને છેલ્લું ત્રીજું છે દેર વોઝ નો એન્ટ્રી ફી, પહેલું દેર પછી વોઝ પછી નો એન્ટ્રી અને છેલ્લે ફી। હવે નેક્સ્ટ છે તમે જોઈ શકો છો ટેક જે છે, જો બ્રેકનું બ્રોક થાય તો ટેકનું શું થશે તે લખવાનું છે, ટેકનું ટૂંક થશે બરાબર। પછી ચાઇલ્ડ પછી ફર્સ્ટ બરાબર, તો આ રીતે તમારે કામ કરવાનું છે। અહીંયા જો ડુ, તો ડુનું શું થઈ જશે ડસ થઈ જશે, ડસ, ક્લિયર।
હવે નેક્સ્ટ જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 જેની અંદર તમને આ માહિતી આપી છે, આના આધારે નીચેના 5 પ્રશ્નો છે, 5માંથી કોઈ પણ 4ના જવાબ આપવાના, તો ફટાફટ જુઓ, હું તમને સમજાવી દઉં, નોટબુકમાં લખતા રહેજો. પહેલું છે ડેશ ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ, તો ગણિતમાં સૌથી ઓછા માર્ક્સ કોના છે, તો સૌથી ઓછા કોના છે, 20 જ માર્ક્સ છે. કોણ છે? રાજેશ. તો પહેલી ખાલી જગ્યામાં રાજેશ લખવાનું. બીજું છે અનિલ ગોટ ડેશ માર્ક્સ ધેન સોનલ મોર કે લેસ, તો અનિલ ક્યાં છે? જુઓ, અનિલ જે છે એના 40 માર્ક્સ છે, સોનલ જે છે એના 35 માર્ક્સ છે. એટલે અનિલના માર્ક્સ સોનલ કરતાં કેવા છે? વધારે. તો અનિલના માર્ક્સ સોનલ કરતાં કેવા છે? વધારે છે. વધારે છે એટલે મોર. તો બીજી ખાલી જગ્યામાં મોર આવશે. ત્રીજી ખાલી જગ્યામાં શું કીધું છે? ઇક્વલ માર્ક્સ. હવે ઇક્વલ એટલે કે સરખા માર્ક્સ. જુઓ, 35 માર્ક્સ આ બંનેને સરખા છે. એક તો સોનલ અને અહીંયાથી છે રીના, તો સોનલ એન્ડ રીના. પહેલાં અહીંયા પહેલી ખાલી જગ્યામાં રીના લખવાનું, બીજી ખાલી જગ્યામાં સોનલ. ચોથો પ્રશ્ન છે વો ગેટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ, સૌથી વધારે માર્ક્સ કોના છે? તો મોહનના. તમે જોઈ શકો છો સૌથી વધારે ઊંચો પીક થાય છે, તો આન્સર આવશે મોહન. અને પાંચમું છે રેખા ગોટ ડેશ માર્ક્સ ઇન ધ મેથ્સ, તો રેખા જ ક્યાં છે? જુઓ, રેખા અહીંયા શોધો તમે ફટાફટ, આવી રહી. એમાં એને ગણિતમાં કેટલા માર્ક્સ મળ્યા છે? તો 30 અને 35ની વચ્ચે એક્ઝેક્ટ અહીંયા છે, એટલે 32. ક્લિયર? આટલું લખશો એટલે તમને ટોટલ 4 × 2 = 8 માર્ક્સ મળશે. હવે ચિત્ર આપ્યું છે, એનું વર્ણન કરવાનું છે, બરાબર છે. 6 વાક્યો લખવાના છે એટલે 6 માર્ક્સ મળશે, કૌંસમાં પહેલાં શબ્દની મદદથી. હવે વિદ્યાર્થી મિત્રો, 8 માર્ક્સની અંદર તમને નિબંધ, અહીંયા 3 નિબંધ છે, એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે જેના 8 માર્ક્સ છે. પહેલો નિબંધ છે માય ફેવરેટ ટીચર, એ ન લખવો હોય તો ઇન્ડિપેન્ડન્સ ડે વિશે લખી શકો છો, જે તમને એકદમ ઇઝી પડશે. અને એ પણ ન લખવો હોય તો માય સ્કૂલ વિશે તમે લખી દેજો.